સોમવારે 17મી ડિસેમ્બરે વડોદરામાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું, ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદારોની વોટિંગ કરવા માટેની લાઈનો જોવા મળી હતી. ત્યારે માંજલપુર વિધાનસભામાં આવેલ દંતેશ્વરમાં આવેલ સંતોષવાડી સરસ્વતી વિદ્યાલયમાં સવારે 8 વાગ્યાથી 40 મિનિટ સુધી ઈવીએમ મશીન ખોટકાયું હતું, જેથી લાઈનમાં ઉભા રહેલા મતદારોને ઘણી તકલીફો પડી ગઈ હતી. 40 મિનિટ સુધી લોકો લાઈનમાં ઉભા હતા. આખરે ચૂંટણી વિભાગને નવું ઈવીએમ મશીન લાવવું પડ્યું હતું. વ્યવસ્થા કશું નહીં. મેં પ્રિસાઇડિંગને અમને એવું કહ્યું કે જે 40 મિનિટ મશીન બંધ રહ્યું એને તમારે 40 મિનિટનું એક્સટેન્શન આપવું છે. તેમને કીધું કે ભાઈ કાયદાની જોગવાઈમાં આવતું નથી, પણ મારી માંગણી છે કે કદાચ પબ્લિક જો વધી જાય અને 5 વાગ્યા પછી પણ 5:30 સુધી પર જો મતદારો અહીં આવે તો એમને લાઈનમાં ઉભા રાખવા જોઈએ. કેવો ઘસારો? સવારથી લોકોનો ઘસારો છે મતદાન ઉપર.